અત્યારે બેડકુવાના રહેવા ફળિયામાંથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે, તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે. તો બની રહો વિડીયોના અંત સુધી. આજના રેસ્ક્યુમાં મારા ફ્રેન્ડ આશીષભાઈ પણ મારી સાથે આવવાના છે, તો ચાલો તો તેમની સાથે આજના રેસ્ક્યુમાં જઈશું. તો બની રહો વિડીયોમાં. બહુ બડા હે બે. હા બહુ મોટું હે. કેટલી દેવા પડી હે કચરા રાપાનો. ખાલી બે પથરા ખાલી અમે જણાવવાની હડકે દેખાતા લાગે તેવા જાય કેવો જાય માણસ.
નાગા કરતા ખરા ભાગા ઈ ગઢો નાગ કરતા ને નાગ કરતા ખરા ઓરામી બો નાયો ની પાછો ઓરામી એટલે 3-4 ફૂટ તા એક ઉદીન ચાવે હા ચાવાણો હોય તો ખીજવાઈ જાય છે ચાલો તો રસલ સ્વાઈપનને અત્યારે આપણે બેડકુવાના રેવા ફૈયામાંથી આપણે રેસ્ક્યુ કર્યા હતા અને અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત આપણે રિલીઝ કરી દઈએ. ચાલો આ સાપને ગુજરાતીમાં કામળીઓ, ખડચિત્રો, પરણ, ઘૂણસ આ નામોથી આ સાપ ઓળખાય છે. આ સાપ એ ભારતના મુખ્ય 4 ઝેરી સાપો છે એમાંનો એક છે. ખૂબ જ ખતરનાક. આ સાપની સાઈઝ જ્યારે મોટી હોય છે જ્યારે આ સાપ એ બચ્ચા આપવાનો સમય હોય છે ત્યારે આ સાપને ખૂબ જ મોટા સાઈઝમાં હોય છે. કારણ કે આ સાપે લગભગ 15-16થી લઈને 70-80 સુધી પણ આ સાપ બચ્ચાને જન્મ આપે છે. એટલા માટે આ સાપની સાઈઝ અજગર જેવી દેખાતી હોય છે. જુઓ, કેટલાક લોકો આ સાપને અજગર સમજી બેસે છે. તો આ સાપને તમે જોઈ શકો છો નજીકથી. ચલો, આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે. આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય ભારત.